सदानन्दम्बोधिः स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुलाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारवार श्रितसकलजेवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हिनर वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની બધા વાલા ભક્તોને જય સ્વામિનારાયણ વા ભક્તો સદગુરુ આધાર સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર સત્સંગનીમાં મુક્તાનંદ સ્વામી અને સત્સંગના સમર્પિત ભક્ત ઉત્તમ રાજા કહેતા દાદા ખાચર એના સંવાદથી આપણને તરંગ પંદરની અંદર સ્વામીએ સમજાવ્યું મુક્તાનંદ સ્વામીએ કહ્યું અસુરોના લક્ષણ કેવા હોય એનો સંગ કેવી રીતે તજવો અસુરો કયા કયા સ્વરૂપોના મોરા પહેરી ધર્મના કાર્યને બહાર બતાવી અને પાછળ અધર્મ કરતા હોય છે શાસ્ત્રોના અહમ બ્રહ્માષ્ટમી વચનો લઈ એની શાખો લઈ અને કેવું પાપ કરતા હોય છે એ બધી સ્વામીએ વિસ્તારથી વાત કરી ભગવાને પૃથ્વી ઉપર પ્રગટ થવાનો સંકલ્પ કર્યો અને અંગ્રેજોને પણ ભારતમાં લાવવા નીતિવાળા રાજાને આવો પણ ભગવાને સંકલ્પ કર્યો આગળ પૂર પહેલું તરંગ તરંગછોળ મુક્ત મુનિ પ્રતિ જો પૂછત હે કરજોર धर्मदेव जन्म अब सुनन प्रीत है मोर कौन देश कौन गाम ही कैसे ही कौन गोत्र कौन वेद ही कौन साख प्रवर ए उत्तम राजय હાથ જોડીને મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે હવે મને ધર્મદેવના જન્મની કથા સાંભળવામાં પ્રેમ છે ધર્મદેવનો જન્મ કયા દેશમાં કયા ગામમાં અને કયા વિપ્ર વર્યને ઘેર થયો હતો તેમનું ગોત્ર વેદ શાખા અને પ્રવર શું હતું એમના માતા પિતાનું નામ શું હતું અને એમનો જન્મ કયા વર્ષમાં થયો હતો તેમનું જે મહાપવિત્ર સ્થાન હોય તેને પણ વિવિધ રીતે કહો રાજાનો પ્રશ્ન સાંભળીને મુક્તાનંદ સોઈને અપાર આનંદ થયો અને તેઓ સંપૂર્ણ જગતના હિત માટે કથારૂપી અમૃતની વૃષ્ટિ કરવા લાગ્યા દાદા ખાચર આપણને એક તો એ સમજાવે છે કે દાદા ખાચરને ધર્મપિતા સાંભળવા બેઠા છે મહારાજના ચરિત્રો પરંતુ મહારાજની સાથે આવેલા મુક્તોના ચરિત્રો સાંભળવામાં પણ કેટલો રસ છે જેને મુક્તના ચરિત્રમાં પ્રીતિ જાગે છે એને જ ભગવત ચરિત્રમાં પ્રીતિ જાગે છે જેને ભગવાનના મહામુક્તોની કથા સાંભળવામાં આનંદ આવે છે એને જ પરમાત્માના ચરિત્રો સાંભળવામાં આનંદ આવે છે એટલું જ નહીં મહાપુરુષોના મુક્તોના સદગુરુઓના સત્પુરુષોના ચરિત્રો સાંભળવાથી જ પુરુષોત્તમ નારાયણના ચરિત્રો સમજાય છે નહીં તો સમજાતા નથી કેટલાક કાર્ય સદગુરુના ચરિત્રોની કથા કરતી હોય છે નંદાખ્યાન કથા દરમિયાન એ કથા સાંભળવા માટે તો નહીં પણ સ્પેશિયલ ભગવાનના દર્શન માટે આવેલા કોઈ એક બેન કુરાન વાંચતા હતા અને કુરાન વાંચતા હતા એમાંથી એમને જ્યારે કથાને સાંભળીને દાદા ગુરુજનું જીવન સાંભળ્યું ત્યારે કુરાન અહીં આગળ અર્પણ કરીને ગયા કાજથી ક્યારેય હું કુરાન નહીં વાંચું અહીંની કોલેજોમાં તમે જાણો છો કે આવું નાસ્તિકવાદનું જ્ઞાન ઘણું બધું આપવામાં આવે છે એની પાસે જે જ્ઞાન છે આપે છે પરંતુ એને એવું જ્ઞાન કોઈના સંગ થકી થઈ ગયું પણ નંદાખ્યાનની કથા સાંભળી ત્યારે એ અજ્ઞાનમાંથી બહાર નીકળી ગયા મારો કહેવાનો અર્થ એ છે જેને સત્પુરુષોના ચરિત્રોમાં પ્રીતિ છે એને જ ભગવાનમાં પ્રીતિ થાય છે દાદા ખાચર કેટલો સુંદર પ્રશ્ન પૂછે છે કે ધર્મદેવનું જે મહાપવિત્ર સ્થાન હોય જન્મ લેવાનું કારણ કે મહાપુરુષો પ્રગટ થતા હોય એના જેવું પવિત્ર આ પૃથ્વી પર કોઈ સ્થાન નથી જ્યાં કોઈ પણ એક ખૂણાની અંદર જે જગ્યાએ કોઈ પ્રકારના સોનાના સોનાના શિખરો નથી જે જગ્યાએ કોઈ મોટા બંગલાઓ આલિશાન નથી પણ એક ઝૂંપડાની અંદર જો કોઈ મહામુક્ત પ્રગટ થયા છે તો એ જગ્યા છે અનંત લોકોને કલ્યાણ આપવા થાય છે મહાપુરુષોનું જન્મસ્થાન એ પણ મહાપવિત્ર ગણાય છે ને પવિત્ર હોય છે એનો બહુ મોટો મહિમા છે બહુ મોટો મહિમા છે એટલે દાદા ખાચરે પૂછ્યું સ્વામી બહુ રાજી થયા સ્વામીએ પછી દાદા ખાચરના પ્રશ્નને સાંભળ્યો એટલે સ્વામીને દાદા ખાચર ઉપર અતિશય હેત થયું અને જગતનું હિત કરવા માટે સ્વામીએ કથારૂપી અમૃતની વૃષ્ટિ કરી શ્રી હરિ કે હા રામ પ્રતાપ નામ કરતે સો જથારત જાનત સબહી તેહી બાત કહે કહું અબહી સરવાર દ સર પારા તેરહ દ્વી જી મહા ઉત્તમ કહાવત સોઈ હે ઉત્તમ રાજા રામપ્રતાપજી નામે શ્રીહરિના મોટા ભાઈ છે એ આ બધી બાબતને સારી રીતે જાણે છે તમે જે ધર્મદેવના જન્મસ્થાનનો બધો પ્રશ્ન પૂછ્યો ને ધર્મદેવનો જે તમે પરિચય પૂછ્યો ને ધર્મપિતાનો એ બધું રામ પ્રતાપજી બહુ સારી રીતે જાણે છે એમને કહેલી વાત હું તમને કહું છું આના પરથી ખ્યાલ આવે કે સદગુરુ મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજના ઇતિહાસ જાણવામાં કેટલી રુચિ હશે રામ પ્રતાપજી મહારાજે જે મને કીધું છે એ જ હું તમને કહું છું મુક્તાનંદ સ્વામી મોટપ તો જુઓ એક પણ જગ્યાએ પોતાનું કરતા પણ સ્વામી જણાવતા નથી એક પણ જગ્યાએ સ્વામી એમ નથી કહેતા કે હું જાણું છું અને મને જે ખબર છે એમ નથી બોલતા સ્વામી એક જ વાત કરે છે મને જે ભગવાનની કૃપાથી જણાયું છે મને જે મહારાજે કીધું છે અહીં પણ એમ કે છે મને જે રામ પ્રતાપજી છે મોટાભાઈ એમને મને જે વાત કહી છે એ જ હું તમને કહું છું સ્વામી તો માલ આપવાવાળા થયા અહીંથી લે છે અને અહીં દે છે કેટલી મોટી મોટો નહીં તો રામ પ્રતાપજી મહારાજને શ્રીજી મહારાજનો નિશ્ચય કરાવવામાં મુક્તાનંદ સ્વામીનો સિંહ ફાળો આ સત્સંગના મોટા મોટા પાત્રો મોટા મોટા પાત્રો પર્વતભાઈ જેવાને કે જેને હથેળીની અંદર કોઈ ભગવાન બતાવે તો રામાનંદ સ્વામી સિવાય બીજો કોઈ ભગવાન નહીં પર્વતભાઈએ શ્રીજી મહારાજને સ્વીકાર્યા હોય તો મુક્તાનંદ સ્વામીને લીધે સ્વીકાર્યા મુક્તાનંદ સ્વામીએ કોને આ સત્સંગમાં નિશ્ચય નથી કરાવ્યો મુક્તાનંદ સ્વામીએ આ સત્સંગની અંદર શું નથી કર્યું મુક્તાનંદ સ્વામી એટલે સત્સંગનો પાયો કહી શકાય મુક્તાનંદ સ્વામી એટલે સત્સંગની ઈમારત પણ કહી શકાય અને મુક્તાનંદ સ્વામી એટલે આ સત્સંગનો કળશ પણ કહી શકાય અને મુક્તાનંદ સ્વામી એટલે આ સત્સંગની વિજય પતાકા કહેતા વિજય ધ્વજ પણ કહી શકાય સ્વામી પાયાથી માંડીને ધ્વજ દંડ સુધી સ્વામીનું બધી જ જગ્યાએ સમર્પણ છે પાયામાં પણ ડટાતા એને આવડ્યું છે એલિવેશનમાં પણ મુક્તાનંદ સ્વામી આવ્યા છે શોભાના શણગારમાં પણ સ્વામી ઊભા રહેતા કોઈ જીવને નિશ્ચય કરાવો હું એ કહેવા માંગુ છું કે રામ પ્રતાપજી મહારાજને પાસે બેસીને આ બધી વાતોને સાંભળવીને જાણવી એ કેટલું દાસત્વ કહેવાય સયની વાતોમાં એક પ્રસંગ આવે છે રામપ્રતાપજી મહારાજનો અદ્ભુતાનંદ સયની વાત નંબર એકસો ને સત્તાવન છે એમાં સ્વામી કહે છે એક સમયે માયાજીતાનંદ સ્વામી ફરતા ફરતા અયોધ્યા ગયા અને મહારાજના મોટાભાઈ રામ પ્રતાપજીની ઈચ્છા રામને મળ્યા અને એ વખતે માયાજીતાનંદ સ્વામીએ મહારાજના ચરિત્રો જે રામ પ્રતાપજી મહારાજ જ્યારે બનેલા ને એ કીધા એટલે માયાજીતાનંદ સ્વામી પાસેથી એ જ્યારે મહારાજની લીલા સાંભળી ત્યારે બુરાનપુરની લડાઈ વખતે બનેલી વાતનું એધાન આપવાથી અમારા ભાઈ ઘનશ્યામ છે એમ રામ પ્રતાપજીને નિશ્ચય કર્યો કારણ કે રામપ્રતાપજી બુરાનપુરની લડાઈમાં જ્યારે ગયેલા સિપાહી હતા સેનાપતિ હતા અને જ્યારે ગયેલા ને ત્યારે પાણી લઈને શ્રીજી મહારાજ જ્યારે તરસ લાગતી ને ત્યારે રામ પ્રતાપભાઈ માટે પાણી લઈને જતા ને પાણી પાતા ત્યારે રામ પ્રતાપભાઈ કહે ઘનશ્યામ તુમકો ગોલી લગ જાયગી ઘનશ્યામ મહારાજ કે પણ ભાઈ તમે તરસ્યા થયા તમારા માટે પાણી લઈને આવ્યો પી લો આ પ્રસંગ માયાજીતાનંદ સ્વામીએ કીધો એટલે આમને નિશ્ચય થઈ ગયો કે આ જેની વાત કરે છે એ ઘનશ્યામ એ જ અમારો ભાઈ છે આવો નિશ્ચય થઈ ગયો પછી બંને જન વિરાતુર ભાઈઓ હતા બેને વિરહતો હતો જ એટલે મહારાજને મળવા માટે અયોધ્યાથી ચાલ્યા તે બહુ દિવસે ગુજરાતમાં આવ્યા અને ત્યાંથી કાઠિયાવાડ આવતા ભૂલા પડવાથી ઈચ્છારામ બે દિવસ આગળ લોયા ગામમાં આવ્યા લોયામાં મળ્યા છે અને લોયા ગામમાં આવ્યા તેમને મહારાજના દર્શન કરતા ત્રણેય અવસ્થામાં આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એવો નિરુત્થાન નિશ્ચય થઈ ગયો કારણ કે ઈચ્છારામને શ્રીજી મહારાજમાં અપાર હેત હતું બહુ હેત હતું રામ પ્રતાપજી ભાઈ કરતાં પણ ઈચ્છારામ મહારાજને હેત શ્રીજી મહારાજમાં વધારે હતું એવું શાસ્ત્રો કહે છે ઈચ્છારામજી મહારાજને અપાર હેત હતું અને ઈચ્છારામજી મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે શ્રીજી મહારાજ રડ્યા છે બહુ પોકે પોકે રોડ્યા છે એ ઈચ્છારામજી મહારાજ એમને નિરુત્થાન નિશ્ચય કોઈ દિવસ એના નિશ્ચયમાં ફેર ના પડે એવો થઈ ગયો નિશ્ચય પરંતુ રામ પ્રતાપજી મહારાજ બીજે દિવસ આવવાના સાંભળીને મહારાજ સંતોન સાથે લઈને સન્મુખ ચાલ્યા મોટાભાઈ આવે છે એટલે હામા ગયા ત્યારે ઈચ્છારામે તો સર્વેની આગળ જઈને મોટાભાઈને મળીને કહ્યું કે ઘનશ્યામ તો સ્વયં ભગવાન છે તેમને પાવમાં પડવા દેશો નહીં કારણ કે ઘનશ્યામ તો તમે મોટા ભાઈ છો એટલે તમારા પગમાં પડશે પણ એને પગે ના અડવા દેતા એ તો ભગવાન છે આવું આગળથી કહી દીધું ઈચ્છારામ ભાઈએ જઈને ત્યારે મોટાભાઈએ આ કહી એટલાકમાં મહારાજ આવ્યા અને મોટાભાઈને બાથમાં ગાલીને મળ્યા પછી બાથમાંથી નીકળીને મોટાભાઈના પગમાં પડ્યા શ્રીજી મહારાજ રામપ્રતાપભાઈના ત્યારે એને જોઈને નાના મોટા મોટાભાઈને કહ્યું આ ક્યાં કિયા હું શું કરું મારો પછી મારા સાથે ગામમાં આવ્યા ત્રણેય ભાઈઓ સાંજની સભામાં બેઠા અને પરસ્પર કુશળ સમાચાર પૂછવા માંડ્યા જે ઓટો આજે પણ પ્રસાદીનો લોયામાં છે જે ત્રણેય ભાઈઓ સાથે બેઠા હતા એટલાકમાં જમવાનું થયું એ જાણીને જમવા ઉઠ્યા જમીને તૃપ્તિ થઈને નિશ્ચિંત સૂઈ ગયા બીજે દિવસ મહારાજ તો સવાર થતાં ઉઠીને સ્નાનાદિક નિત્યવિધિ કરી યથાપૂર્વક વૃતાંકનું શાક કરવા માંડ્યા મહારાજે શાકોત્સવ કર્યો ને આપણે આવે છે ને બે દી પછી પરમદી અહીં શાકોત્સવ થવાનો છે મહારાજ કરવાના છે એ શાક કરવા લાગે ને ત્યારે રામ પ્રતાપભાઈ કે ઘનશ્યામ તો બહુ બળા ભઠિયારા હો ગયા કે રસોયો થઈ ગયો છે ઘનશ્યામ તો આ ક્યાં ભગવાન છે તમે વિચારો ઈચ્છારામજીને આમ થઈ ગયું અને રામ પ્રતાપજીને આમ થયું હવે લોયાથી મહારાજ સંતોન લઈને પછી દુર્ગપુર ઘટપુર ગયા અને ત્યાં થોડા દિવસો ત્યાં આગળ સુખેથી મહારાજ રહ્યા અને પછી ગામ પંચાળા દરબાર જીનાભાઈ મહારાજને તેડવા આવ્યા ને બહુ વિનંતી કરી મહારાજ મારે ઘેર આવો ને તે મહારાજ પંચાળા ગયા ત્યાં હુતાશ્નીનો ઉત્સવ કર્યો અને ઉત્સવ કરવાની આ પાડીને જીનાભાઈને સામગ્રી તૈયાર કરવા આગળ મોકલે અને મોટાભાઈની સેવામાં જયરામ બ્રહ્મચારી મૂક્યા આ રામ પ્રતાપજીની સેવામાં જયરામ બ્રહ્મચારી રાખ્યા હતા એમને મહારાજે સંતોના મહિમાની ઘણી વાતો શાસ્ત્ર આધારવાળી કરી અને સંતોએ મહારાજના પુરુષોત્તમપનાની અનુભવેલી બધી જ વાતો કરી જયરામ બ્રહ્મચારીએ મહારાજના મહિમાની વાતો કરી અને સાધુના મહિમાની વાતો કરી તો પણ આ ભગવાન છે એવો નિશ્ચય ના થયો રામપ્રતાપજી મહારાજને આવો નિશ્ચય ના થયો આ મોટાભાઈનો મોટો ગુરુ અર્ધેસર નામનો બાવો હતો રામપ્રતાપભાઈનો ગુરુ એક અર્ધેસર બાવો હતો એને કોપિનનો મૂજનો આડબંધ હતો તે નિત્ય પૂજામાં રાખેલો અને તેની પૂજા કરીને પાણીમાં બોળીને એનું આચમન કરી નિત્ય કરે રોજ આચમન કરે કોપીનના આળબંદને પાણીમાં બોળીને નિત્ય આચમન કરે રામ પ્રતાપભાઈ અર્ધેસર ગુરુ હતો એમનો એની તે આ વાત મુક્તાનંદ સ્વામીએ જાણ્યું હવે મારે જે વાત કેવી છે એ વાત આવે છે કે મુક્તાનંદ સ્વામી આ વાત જાણી કે રામ પ્રતાપભાઈ એને શ્રીજી મહારાજનો નિશ્ચય થતો નથી અને અર્ધેસર ગુરુનો કોપીનનો આળબંદ રાખીને એનું પાણીમાં બોળીને નિત્ય આચમન કરે છે હવે મુક્તાનંદ સ્વામી તો તરત ચિંતા થાય સ્વામીને એક કંઈ રામ પ્રતાપજી મહારાજની ચિંતા એકલી ના થાય આ તો બધા રોલ છે મુક્તો હતા આ તો બધા પણ મુક્તાનંદ સ્વામીની એમ ચિંતા થઈ કે આ બધાય સ્વામીને બહુ ઊંડો વિચાર કર્યો ને સ્વામી વિચારવા લાગે કે આપણે બધાય સાધુઓને સર્વે ભાઈઓને બાઈઓને બધા મહારાજને પૂર્ણ પુરુષોત્તમ સમજીએ છીએ અને ભજીએ છીએ અને આ મોટાભાઈ આમ આડબંધ પૂજા આ આડબંધ રાખે અને પૂજા કરે અને આચમન કરતાં કોઈ જોઈ જશે તો કોઈને મહારાજના નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ થશે કે જેના ભાઈ પણ જેને ભગવાન તરીકે સ્વીકારવા તૈયાર નથી ને આપણે બધાએ ભગવાન કરી દીધા એને આમ થશે અને સ્વામી કે જીવનું કલ્યાણ બગડશે એટલે મુક્તાનંદ સ્વામીએ જયરામ બ્રહ્મચારીને કીધું કે એક તમે કામ કરો એ જે અરદેસરનો પેલો આળબંધ છે ને કોપીનનો એની જે પૂજા કરે છે ને એને તમે બાળી નાખો કારણ કે તમે સેવામાં છો એટલે પૂજા તો તમારી પાસે જ હોય રોજ પાથરવાની તમારે એટલે પૂજાનો પૂજામાંથી એ ગુરુનો કોપીનનો આડબંધ કાઢીને બાળી નાખો જયરામ બ્રહ્મચારી કે મરી જવું છે મારે રામ પ્રતાપજી મહારાજનો શંકર્ષણનો અવતાર શેષનો અવતાર અને એ ગુસ્સે થાય મારી હું દશા થાય જયરામ બ્રહ્મચારી કે એ સ્વામી મને ઉપાય ના બતાવતા એ મારું કામ નહીં એ આડબંધને ખાનગી લઈને બાળી દેજો ત્યારે જયરામે કહ્યું મને બહુ વડશે સ્વામીએ કહ્યું એ વખતે હું આવીશ તમને નહીં વડવા દઉં હું છું ને હું બચાવી લઈશ તમને એમ સહાય આપવાથી બ્રહ્મચારીએ સ્વામીના કયા મુજબ આડબંધ બાળી દીધો હળગાવી દીધો ગુરુનો આડબંધ બીજે દિવસે મોટાભાઈ નાઈ ધોઈને પૂજા કરવા બેઠા ત્યારે આળબંદ નહીં દેખાવાથી બહુ અકળાઈને બોલ્યા મેરા અર્ધેસર કા આળબંદ કુન છીનાઈ ગયે કોઈ મારા અર્ધેસર ગુરુનો આળબંદ છીનાઈ ગયે કોઈ લઈ ગયું એમ આ આપત્તિ વખતે સ્વામી આવી પહોંચ્યા આવે સ્વામી જયરામ બ્રહ્મચારી કે હું મરી ગયો આમના હવે તોપ ગોળા ફૂટવાના છે એટલે મુક્તાનંદ સ્વામી આવી ગયા બખ્તર તરીકે સ્વામી કે સ્વામી બોલ્યા કેમ બહુ અકળાવ છો કારણ કે રામ પ્રતાપજી મહારાજને મુક્તાનંદ સ્વામી જોડે અપાર હેત હતું અપાર હેત આગળ પણ આપણે ગઢપુરના લીલા ચરિત્રો સાંભળતા એમાં કથા આવી હતી કે રામ પ્રતાપજી મહારાજ એકવાર રિસાઈન જતા રહ્યા હતા પેલો દેવો અને બીજો પાર્ષદ હતો રોજ તબલાને દુકડ વગાડતા અને પછી એમને ઊંઘ નહોતી આવતી રામ પ્રતાપજી મહારાજને કહી દીધું કે અમને મહારાજે વગાડવા કીધું અરે રામ પ્રતાપજી મહારાજ ડુંગળ વગાડતા ને દેવાને ઊંઘ નહોતી આવતી એને કીધું મહારાજે ના પાડી જ વગાડવાની મહારાજનું નામ વટાવ્યું અને રામ પ્રતાપજી મહારાજ જતા રહ્યા ત્યારે મનાવા કોને મોકલ્યા મહારાજે મુક્તાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી પાછા વાળી લાવે અને પાછા મહારાજ પૂછે કંઈક પૂછ્યું હું થયું તું સ્વામી કે હમણાં પાછા આવી ગયા એટલું જ બસ છે બીજું કંઈ પૂછાય એવું નથી પણ મુક્તાનંદ સ્વામી જો મોટા મોટા અસુરો આવતા હોય મુક્તાનંદ સ્વામી સામે વૈરાગ્ય બસો પાંચસો આવતા હોય મારવા માટે એને જો મુક્તાનંદ સ્વામીની અંદર એવો ભાવ થતો હોય કે આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી તો રામપ્રતાપજી મારા તો મુક્ત હતા એક અવતાર હતા એને તો થાય એમાં શું કહેવું મુક્તાનંદ સ્વામી એટલે તમામ લોકની ચાવી અમુક માસ્ટર કી હોય માસ્ટર કી એવી હોય કોઈ પણ તાળામાં નાખો તો ખુલી જાય એ માસ્ટર કી કહેવાય માસ્ટર કી બનાવવાવાળો હોય કે ગમે તે તાળાની ચાવી તમારે બનાવી હોય તો બનાવી દે એમ મુક્તાનંદ સ્વામી એટલે સત્સંગની માસ્ટર કી જીવનું કલ્યાણ કોઈ રીતે ના બગડવા દે એવું મુક્તાનંદ સ્વામીને આવડે કોઈ રીતે ના બગડવા દે કોઈ રીતે જીવનું અહિત થવા જ ના દે એવું મુક્તાનંદ સ્વામીને આવડે મુક્તાનંદ સ્વામી ત્યાં આવી પહોંચ્યા શું થયું કેમ રડો છો કેમ આટલા બધા અકળાવો છો મેરે ગુરુજી કા પૂજ્ય આડબંધ કોઈ છીનાઈ ગયા આ વાત સાંભળીને સ્વામી બોલ્યા તમારા નાના ભાઈ ઘનશ્યામ તો તમારા ગુરુ કરતાં ઘણા મોટા છે જેથી એ આડબંધને કોઈ લે એમ નથી તમારા આડબંધને કોણ પકડે તમારા ભાઈ નાના ભાઈ એવડા મોટા છે ને કે તમારા આડબન બાજુ કોઈ જોવાય તૈયાર ના થાય કોણ લે તમારો આળબંધ ઠીક છે શ્રીજી મહારાજનું પ્રસાદીનું કાંઈ તમારી પૂજામાં હોય તો કોઈ લે પણ તમારા ગુરુનું કોઈ ના લે તમારા ગુરુ કરતાં તો બહુ મોટા છે તમારા ભાઈ તમે ક્યાંય ભૂલી ગયા હશો એની આપણે ખોળ કરી હાલો ને આપણે ગોતીએ એમ ધીરજ આપી અને જે સ્થળે બાળી મૂક્યો હતો ને એ સ્થળે જઈને કહ્યું આ કાંઈક બળી ગયું જણાય છે ત્યારે મોટાભાઈ કે સ્વામી એ વિચાર કર્યો ભગવાનની માયાનું બળ દુરત્યય અપાર છે જુઓને જેના નાના ભાઈ સ્વયં ભગવાન હોય એમને અનેક પરચા પ્રત્યક્ષ આપ્યા છે છતાં હજી સુધી ભગવાન પણ નિશ્ચય થતો નથી માટે સર્વ કરતાં નિશ્ચયની વાત બહુ અટપટીને અશક્ય છે પછી મોટાભાઈને બહુ દિવસે સ્વામીની વાતો સાંભળી 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 નિશ્ચય થયો બહુ દિવસે મુક્તાનંદ સ્વામી દ્વારા નિશ્ચય થયો સંતો દ્વારા નિશ્ચય થયો હવે મારે તમને એ જ વાત સમજાવી છે કે જેના દ્વારા શ્રીજી મહારાજનો નિશ્ચય સ્વામી દ્વારા રામ મહારાજને થયો છે એ રામપ્રતાપજી મહારાજ પાસે પણ કોઈ પણ પ્રકારનું રત્ન મહારાજ સંબંધી હોય તો મારે ગ્રહણ કરવું છે મુક્તાનંદ સ્વામી કેવા મુક્તાનંદ સ્વામીએ આજીવન પર્યંત એક મુક્તનું પાત્ર ભજવ્યું છે તો મુક્તાનંદ સ્વામીએ જીવન પર્યંત એક મુમુક્ષુ તરીકેનું પણ પાત્ર ભજવ્યું છે મુક્તાનંદ સ્વામીએ એક સદગુરુ તરીકેનું પાત્ર આજીવન પર્યંત ભજવ્યું છે તો મુક્તાનંદ સ્વામી આજીવન પર્યંત આનું પણ પાત્ર ભજવ્યું છે મુક્તાનંદ સ્વામીએ એક 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 સર્વ ઉત્કૃષ્ટ એક વક્તા ઉપદેશા એનું પાત્ર પણ ભજવ્યું છે તો મુક્તાનંદ સ્વામીએ એની સામે એક આદર શ્રોતા તરીકેનું પણ પાત્ર ભજવ્યું છે ઓપોઝિટ હંમેશા ક્યારેય ભજવી ન શકાય મુક્તાનંદ સ્વામીએ બધું જ ઓપોઝિટ ઓપોઝિટ બધું જ પોતે ગ્રહણ કર્યું જે જે વિરોધી બેયમાં સ્વામી ચાલ્યા જ નહીં કોઈ દી ચલાય જ નહીં તમે આદર્શ આદર્શ તમે વકતા છો તો આદર્શ શ્રોતા પછી નહીં થઈ શકો તમે કુશળ કાર્ય કરતા છો તો પછી તમે કુશળ સેવક શાંતિથી બેસી નહીં શકો તમે કુશળ આગેવાન થઈ ગયા અને પછી તમારે પાછળ ઊભું રહેવાનું આવ્યું કોકના દોર્યા ચાલવાનું આવ્યું એમ કરી નહીં શકો જ્યારે મુક્તાનંદ સ્વામી કોઈ પણ ક્ષેત્રમાં મુકાય મુક્તાનંદ સ્વામી પહેલા નંબરે આવે રામ પ્રતાપજીને નિશ્ચય મુક્તાનંદ સ્વામીની વાતોથી થયું અને એ મુક્તાનંદ સ્વામી રામ પ્રતાપજી થકી બધી વાતો જે સાંભળી છે એમ રામ પ્રતાપજી મહારાજે કહેલી વાતો હું કહું છું આવું કે છે એ એમનું કેટલું નિર્માણીપણું છે કેટલો દાસત્વ ભાવ છે કેટલો ખપ હશે કે આવી રીતે બેઠા બેઠા વાતો સાંભળતા હશે હે રાજન સરજુ નદીને સામે કાંઠેનો પ્રદેશ સરવાર દેશ કહેવાય છે તેમાં ઘણા જ સરવરિયા બ્રાહ્મણો રહે છે તેમાં પણ તેર ઘરનું જ કુટુંબ કહેવાય છે તે ઘણું શ્રેષ્ઠ ગણાય છે સર્વરિયા એટલે સરયુપાની પારિન સર નદીને ઓલેપાર આવેલા જે બ્રાહ્મણો વસેલા બ્રાહ્મણો એને સર્વરિયા બ્રાહ્મણો કહેવાતા તે પ્રદેશમાં ઈટાર નામે એક શહેર છે તે અનુપમ અને ઘણું સુશોભિત નગર ગણાય છે તેને ચારે બાજુ કિલ્લા છે તેમાં બુરજ પણ છે અને સુખ સગવડ ભર્યું તે શેર નદીને કિનારે વસ્યું છે તે નદીનું નામ દેવસરિતા છે ઇટાર શેર દેવસરિતાના કાંઠા ઉપર છે એનો મહિમા વર્ણવી શકાય એવો નથી એટલો એટલો બધો મહાન છે તેમાં સ્નાન કરવાથી અનેક પાપોનો નાશ થાય છે જો મહિમા ભર્યા પ્રેમથી તે નદીમાં સ્નાન કરવામાં આવે તેની અનેક પેઢીઓનો ઉદ્ધાર થાય છે જે અપાર લોકો અવગતિને પામીને ભૂત પ્રેત કે પિસાચ થયા હોય હોય છે તેના નિમિત્તનું શ્રાદ્ધ આ નદીને કિનારે કરવામાં આવે તો તત્કાળ તે અવગતિથી છૂટીને દેવગતિને પામે છે એ નદીનો આટલો મોટો મહિમા છે આવો તેનો અપાર મહિમા છે આ સમયે ધર્મદેવે તે શેરમાં જન્મ લેવા માટે વિચાર્યું આવું પવિત્ર દેવસરિતાનો મહિમા આવો છે એમાં જે મહિમાથી સ્નાન કરે એના પાપો નાશ થાય એવું અહીંયા કહે છે કોઈ પણ તીર્થ સ્થાન હોય કોઈ પણ પવિત્ર નદીઓ હોય કોઈ પણ પવિત્ર સ્થાનો હોય કોઈ પણ પ્રસાદીના જળ પ્રસાદીના તળાવ કે પ્રસાદીની નદી ગમે તે હોય પરંતુ જો મહિમા વિના સ્નાન કરવામાં આવે ને તો એનું ફળ અલ્પ થાય અલ્પ થાય ન થાય એવું તો ન જ કહેવાય કારણ કે તીર્થ છે આખરે પાવન તો કરે પણ અલ્પ થાય બહુ જ બહુ જ થોડુંક થાય પણ જો મહિમાએ સહિત આપણે વરતાલ ગયા હોઈએ અને ગોમતી છે ગોમતીની અંદર એ મહારાજ અને પરમહંસોએ અહીં સ્નાન કર્યું છે એમાં સ્નાન કરીએ એવા મહિમાએ સહિત તેનું ફળ થાય જો દેવ સરિતા જેવી એક આ સરિતા જેને શ્રીજી મહારાજે એમાં સ્નાન કર્યું હોય એવી કથા હજુ વાંચવા કે સાંભળવામાં નથી આવી છતાંય પણ એનો જો આટલો મોટો મહિમા હોય પવિત્ર ભૂદેવો એમાં સ્નાન કરતા હશે આવા ધર્મદેવ જેવા મુક્તાત્માઓ એમાં સ્નાન કર્યું હશે એના કારણે એનો એવો મહિમા હશે તો ભગવાન સ્વામિનારાયણ અને પાંચસો પરમંશનો જે જળને સ્પર્શ થયો હોય એ તીર્થોનો કેટલો મોટો મહિમા ઘેલાનો કેટલો મોટો મહિમા ગોમતીનો કેટલો મોટો મહિમા લોયાની અંદર પાતળીઓ આપણો કૂવો છે પ્રસાદીનો એનો કેટલો મોટો મહિમા બહુ મોટો મહિમા છે માટે તીર્થમાં જઈએ પ્રસાદીની નદીઓ આગળ જઈએ પ્રસાદીના સરોવરો પાસે જઈએ ત્યારે ખૂબ મહિમા સમજીને બહુ મહિમા સમજીને ઘણી વખત ભગવાનના ભક્તો અહીંથી ઇન્ડિયા જાતા હોય પછી તીર્થમાં જાય પાણીની અંદર ક્યાંક આમ થોડી લીલ દેખાય કે કાંઈ દેખાય ને એટલે પછી આમ આ શું આમાં નાવાનું શું આવું ગંદુ પાણી આમાં હું આ કેવું કરી દીધું છે આવી નિંદા ન કરશો આપણાથી થઈ શકે તો ત્યાં આગળ પાંચ માણસ રોકીને સાફ સફાઈ કરાવો આપણાથી થઈ શકે તો એ તીર્થનો જીર્ણોદ્ધાર કરવા માટે ભગવાને આપી હોય તો આપીને જીર્ણોદ્ધાર કરાવો ના આપણાથી સ્નાન થઈ શકે તો માથે પાણી ચડાવી દો પણ મહિમાપૂર્વક તીર્થોના દર્શન કરો મહિમાપૂર્વક પ્રસાદીના સ્થાનોને મહિમાની દ્રષ્ટિથી જોઈએ અને મહિમાની દ્રષ્ટિથી અનુભવીએ ભલે આપણ આપણને અનુકૂળ આપણી બુદ્ધિમાં બેસે અથવા ન બેસે બેસે અથવા ન બેસે આજે છપ્પયામાં નારાયણ સરોવર જઈએ ગમે એટલી લીલ હોય અને જો સાફ ના થયેલું હોય પાણી છતાંય પણ એ આત્યંતિક કલ્યાણને આપવાવાળું થાય કારણ કે શ્રીજી મહારાજના સ્પર્શવાળું છે શ્રીજી મહારાજનો સ્પર્શવાળું છે મહિમા મહિમા આપણે જે કોઈ તીર્થમાં જઈએ એનો મહિમા બહુ સમજીએ આપણી ભાવના ઓછી હોય ને તો એવું સમજવું કે મને ઓછું સમજાયું છે બાકી આ તો બહુ મહાન છે આ તીર્થ તો બહુ મોટું છે ઓહો ઓહો હો મહારાજ અહીં સ્નાન કર્યું છે એમાં જોવું કે મહારાજને પરમંશોએ સ્નાન કર્યું છે આવી રીતે મહિમાથી જે કરે છે એને તીર્થયાત્રાનું ફળ થાય છે માટે તીર્થમાં કોઈ પણ તીર્થમાં જઈએ પણ તીર્થની નિંદા તો કોઈ દી ના કરવી કોઈદી ના કરવી તીર્થમાં એક તો આપણે આપણે કેટલું આપણું પોટલું ન્યા મૂકવા ગયા હોય અને ત્યાં લોકોના મૂકેલા પોટલા આપણે ઉપાડીને આવીએ તીર્થની નિંદા કરવી એટલે તીર્થની અંદર જે મૂકી ગયેલું પાપ લોકોનું એ આપણને વળગે આપણે ગયા હોય ત્યાં આગળ ભગવાનને રાજી કરવા માટે અને રાજીપાની જગ્યાએ કુરાજીપો લઈને આવીએ આજે વરતાલ જેવા ધામમાં આપણે ગયા કે કોઈ પ્રસાદીના સ્થાનોમાં જ્ઞાન ક્યાંક ગંદુ જોયું તો હાવરનો લઈને મંડી પડીએ આપણે આપણે સાફ કરી દઈએ ભગવાનનું છે આપણે પણ આપણે પણ એક સેવક છીએ આપણે જો એને આપણું જ માનીએ છીએ તો એ ખૂનો આપણે કેમ સાફ ના કરી શકીએ આજે મને કહેતા આનંદ થાય કે કંડારી ગુરુકુલની અંદર કેટલા ભક્તો વિદેશથી આવે છે એક બે તો પ્રસંગો હું ત્યાં હાજર ને થયા છે કે ત્યાં આગળ બ્રહ્મસત્રા આદિક હોય ને એની આગળ આગળ બધી સાફ સફાઈ કરવાની હોય ને ચાલતી હોય ત્યારે ત્યાં છોકરાઓ સાફ કરતા હોય એની ભેગા અહીં વિદેશથી આવેલા હરિભક્તો પણ ત્યાં આગળ મેદાનમાં કચરો વાળવા કાગળિયા વીણવા માટે બેસી ગયેલા સંતો ના પાડે ત્યારે એમ કે આ સેવા અમને ક્યાંથી મળે અહીં આગળ એવો મહિમા તીર્થ છે જ્યાં ભગવાન રહે છે સત્પુરુષો રહે છે તીર્થ છે તીર્થની અંદર જઈએ ત્યારે તીર્થના દર્શન પવિત્ર નદીઓમાં સ્નાન ખૂબ મહિમાથી કરીએ અને જો સ્નાન કરવાની આપણી અંદર શક્તિ ન હોય તો એને બે હાથે વંદન કરીએ વંદન કરીએ ત્યાંનો મહિમા વિચારીએ ધર્મદેવે આવા શહેરમાં જન્મ લેવા માટે વિચાર્યું મુક્તાત્માઓ સ્વતંત્ર રીતે પૃથ્વી પર આવતા હોય છે ને પાછા જતા હોય છે એને કોઈ બંધન હોતું નથી ધર્મદેવે પોતાની જાતે નક્કી કર્યું છે કે મારે ઈટાર શહેરમાં જવું છે નહીં કે એને કંઈ કાળકર્મ અને માયાનો એની ઉપર અધિકાર નથી એ તો ભગવાનના સ્વરૂપના સંબંધે કરીને સ્વતંત્રપણાને ભગવાનની ઈચ્છાથી પામેલા છે જે ભગવાનનો મહામુક્ત થાય છે એ સ્વતંત્ર થાય છે એક જ જગ્યાએ પરતંત્ર છે એક પુરુષોત્તમ નારાયણ પાસે બાકી બધે સ્વતંત્ર છે જેટલું પુરુષોત્તમ નારાયણ કરી શકે છે એટલું એ કરી શકે છે આત્માઓનું આવવું અને જવું હોતું નથી મુક્તાત્માઓના દર્શન થવા અને અદ્રશ્ય થવું આવું જ હોય છે મહાપુરુષો છે એને જન્મને મરણ નથી એ જન્મ્યા ને મરણ એ તો શબ્દ એક આ લોકની દ્રષ્ટિએ શાસ્ત્રોમાં લખાયા છે નહીં તો મહાપુરુષો ભગવાન જેમ પ્રગટ થાય છે અંતર ધ્યાન થાય છે એમ મહાપુરુષો પ્રગટ થાય છે કહેતા દેખાય છે અને અદ્રશ્ય થાય છે સદાય છે સદાય ત્યાં હતા જ્યાં હતા ત્યાં જ છે ત્યાં ત્યાં રહેવાના ત્યાં રહ્યા થકાઈ દેખાય છે એવા હોય છે મુક્તાત્માઓ ધર્મદેવે ત્યાં જન્મ લેવાનું પોતે વિચાર્યું તે નદીને કિનારે સુંદર વન શોંભતું હતું કેવું ઈટાર શહેર હતું એનું વર્ણન કરે છે આજુબાજુનું નદીના કાંઠા ઉપર બહુ સુંદર વન હતું એને જોવા માત્રથી લોકોના મનને ખેંચતું હતું બહુ સરસ વન હોય તો ખેંચે ને સારા નવા આંબા કદમ કયા કયા ઝાડ હતા ત્યાં આસોપાલવ આવા અનંત વૃક્ષોની શોભાને તે વને ઘેરી લીધા હતા કેળ જાંબુ લીંબુ જાયફળ ડાડમ નાળિયેર ચંદન નાગ પૂન્ના ખની રસદાર ખજૂર મહુળો વડ પીપળો આમલી ચંપોને ખાખરો ઇત્યાદિક વૃક્ષ તે વનમાં હતા જાય જોઈને ચમેલી અને પારિજાત આદિક સુગંધી વેલો અને વૃક્ષ પણ હતા હે ઉત્તમ રાજા એ વનની અંદર ત્યાં પાણીમાં થતા ને જમીન ઉપર થતાં જાત જાતના કમળ હતા ફૂલ અને ફળ આપનારી અપાર વેલો હતી ત્યાં સારસ હંસ અને મેનાના ટહુકા થતા હતા આ એ બધા ટહુકા તો ભારતમાં હંભળાય ભાઈ અહીં શું હંભળાય અહીં એમ્બ્યુલન્સના અવાજને પોલીસના સાયરનના અવાજો હંભળાય અહીં કાંઈ ને મોરના અવાજ હંભળાય તોય આપણને રહેવું સારું લાગે છે ધન્યવાદ છે આપણને પોપટ કોયલ પણ આપણે ક્યાં એના ટહુકા સાંભળવા માટે અહીં રહ્યા છે આપણે તો ઘનશ્યામ મહારાજ પીયુડા ઘનશ્યામ મહારાજનો ટહુકો રોજ આપણને સંતોની કથા વાર્તાના ટૌકા મળે કીર્તનના ટૌકા મળે દર્શનના ટૌકા મળે એ સાંભળવા રહ્યા છે જે સુખ અહીંયા આગળ આવે છે જે સુખ અહીંયા આવે છે એટલે આપણને ગમે છે પોપટ કોયલ ચકોર મેના નીલકંઠ આદિ પંખીઓ મધુર સોરબકોર કરતા હતા તેથી સાંભળનારાના મનમાં અતિશય આનંદ થતો હતો ઉપર કહેલા વૃક્ષોથી ઘેરાયેલું ઈટાર શેર ઘણું સુશોભિત હતું અને તે બધી શોભાથી ઘરનું ધર્મનું ઘર તો બીજી જ રીતે દીપતું હતું આ તો શેરના શોભાની વર્ણન પણ ધર્મ પિતા જ્યાં જન્મવા ઈચ્છે છે એ ઘર તો કંઈક હાઉ જુદી જ રીતનું હતું દાદા એકદમ અલૌકિક હતું ઈટારમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર આ ચારેય વર્ણોના મનુષ્યો ખાન પાન વસ્ત્ર આભૂષણ ઇત્યાદિક સામગ્રીથી અપાર સુખમય જીવન જીવતા હતા કોઈ દુઃખી હતા જ નહીં ચારે વર્ણ સુખી હતા દુખ માત્ર કો નહી કો શોકા સુખ માયા અખંડ સબ હિલોકા શેર કે માલિક વિપ્રહે તે હું સરોવર યા ધર્મ ભક્તિ કરા જોગતા અપારા મય રહે મહામન ઉદારા પુણ્ય ભંડારા ત્યાં કોઈને કોઈ પણ જાતનું દુખ કે શોખ હતા જ નહીં ઈટાર શેરના નગરપતિ પણ સરોવરિયા બ્રાહ્મણ હતા ઘણા સુખી હતા ઈટારમાં હવે ધર્મદેવનું આખ્યાન થોડું કે છે ઈટારમાં કનહીરામ નામે એક પવિત્ર બ્રાહ્મણ હતા તે અતિશય ધર્મ અને ભક્તિના ગુણોથી યુક્ત હતા તેમનું જીવન અતિશય કરુણા ભર્યું હતું તે નિષ્પાપ અને મહાન ઉદાર મનના હતા તેઓ પુણ્ય અને પવિત્ર ગુણોના ભંડાર હતા તેઓ બ્રહ્માના અંશ અને ઉચ્ચ કુળના સદાચારથી યુક્ત હતા તેમના વિચાર હંમેશા સ્વધર્મ નિષ્ઠ હતા તેમનું ગોત્ર સાવરની વેદ સામ અને શાખા કૌથમી હતી તેમના ભાર્ગવ વૈતહવ્ય અને સાવેતસા ત્રણ પ્રવર હતા તેમની ગામના નામ સાથેની ઈટાર પાંડે આવી અટક હતી ઈટાર શેર એટલે ઈટાર ગામ અને પાંડે અટક બે ભેગી કરીને ઈટાર પાંડે કન્હિરામ ઈટાર પાંડે આવી એમની અટક હતી કન્હિરામ વિપ્ર ત્યાંના શિરનેત્ર રાજાના પૂજ્ય ગણાતા તેમના પુત્ર બાળ શર્મા નામે હતા તેઓ વેદોને પુરાણોના ભણેલાને પરમ સુખી હતા તેઓ શ્રદ્ધાળુ આત્મજ્ઞાનથી ગંભીર સત્યવાદી જીતેન્દ્રિય અને ધીર હતા સુરવીર હતા ધર્મમાં દ્રઢ અને શીલ સંતોષ આદિ ગુણોથી યુક્ત હતા દાંત દાંત એટલે ઇન્દ્રિયો પર દમન કરવાવાળા ઇન્દ્રિયો પર જે કંટ્રોલ રાખે એને દાંત કહેવાય શાંત એટલે અંતઃકરણ ઉપર કંટ્રોલ કરે એ શાંત છે અને ગુણોના ભંડાર હતા બાલ શર્મા કણહીરામના દીકરા પણ આવા હતા હા જેને ત્યાં બા પાવા હોય એના દીકરા જ આવા થાય ને દેશકાણને અનુસરીને રહેતા હતા આવા મહાન બુદ્ધિશાળી બાર સમાનને ભાગ્યવતી નામે પત્ની હતી એક પત્ની હતી એમની ભાગ્યવતી તે અપાર પુણ્યવતી ને પવિત્ર હતી મનથી નિર્મળ અને અપાર શુભ ગુણ સંપન્ન હતી એ ભાગ્યવતી પતિવ્રતાના ધર્મનું દ્રઢપણે પાલન કરતી હતી તે ભાગ્યવતીના ઉદરથી જગવંદ્ય ધર્મ પ્રગટ થયા તેમના સમાન અન્ય કોઈને પ્રતાપીને સ્વતંત્ર જાણવા નહીં સારા દાંપત્ય જીવન જ્યાં છે ત્યાં જ પવિત્ર મુક્તાત્માઓ પ્રગટ થતા હોય છે મુક્તાત્માને આપણી કૂખની અંદર લયાવવા ભગવાનના ભક્તોના આપણી કૂખ દ્વારા માયે જન્મ દેવો આ બધું જ દાંપત્ય જીવન ઉપર આધારિત છે જેનું દાંપત્ય જીવન પવિત્ર છે જે દંપત્તિ પવિત્ર છે જ્યાં પતિ અને પત્નીના તમામ સંબંધો ભગવાનના સંબંધે કરીને છે ભગવાનની આજ્ઞાએ કરીને છે એવું પવિત્ર અને અલૌકિક દાંપત્ય જેનું જીવન હોય એવા દાંપત્ય જીવનમાં જ ધર્મ પિતા જેવા એક મુક્તાત્મા પ્રગટ થાય મુક્તને પ્રગટ કરવા માટે પોતાના જીવનને દાંપત્ય જીવનને ભગવાનમય બનાવવું સંસારનું જીવન એ કેવળ ભોગ ભોગવવા માટે નથી સંસારનું જીવન ભોગોમાંથી વિરક્તિ કરીને ભગવાનને વિશે આસક્તિ કરવા માટે છે આવા પવિત્ર બાલ શર્મા અને ભાગ્યવતી એમના દ્વારા ધર્મદેવ એમનું મકાન એમનું ઘર પસંદ કર્યું ભાગ્યવતી માનું પેટ પસંદ કર્યું ધર્મપિતાએ ઈટાર શહેરમાં લેવાનો સંકલ્પ કર્યો એમાં પણ પાસ આ થયા જ્યારે ધર્મદેવનો જન્મ થયો ત્યારે આખા જગતમાં બધે જે જે કાર થઈ ગયો ઘેર ઘેર અપાર આનંદ અને ઉત્સવ થવા લાગ્યો વિક્રમ સંવત સત્તરસો ને છન્નુંના ના પ્રમોદ નામે વર્ષમાં ધર્મદેવ પ્રગટ થયા ત્યારે સૂર્ય દક્ષિણાયનમાં હતા તેની અપાર શોભા વર્ણવી શકાતી નથી ધર્મદેવના જન્મથી ભૂમિ ઉપર સર્વત્ર મહા આનંદ થયો લોકો વિવિધ પ્રકારના અન્ન ભોજન તૈયાર કરીને જમ્યા ત્યારે શરદ ઋતુ હતી કાર્તિક માસની પ્રબોધિની એકાદશી પ્રબોધીની એકાદશી એ દિવસે ધર્મદેવ બુધવારનો દિવસ હતો આ પૃથ્વી પર પ્રગટ થયા ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર હતું વજ્ર યોગ હતો બધા રોગોને ટાળનાર વિષ્ટિકરણ હતું અને કુંભ લગ્નનો જ્યારે યોગ થયો ત્યારે મધ્યાહન સમયે સૌંદર્યના નિધિ જેવા ધર્મદેવનો જન્મ ભાગ્યવતીના ઉદરથી થયો મધ્યાહન સમયે ધર્મદેવ પ્રગટ થયા આપણને આનંદ થાય કે એ જ પ્રબોધિની એકાદશી મધ્યાહન સમયે મહારાજ મામાને લેવા આવ્યા જે તિથિએ મહારાજ ગાદીએ બેઠા જે તિથિએ ધર્મદેવનું પ્રાગટ્ય થયું એ જ તિથિ એક ભગવાનના ભક્તએ જો તન મન ધનથી મહારાજ અને મોટા સાધુની સેવા કરી ગુરુજી જેવાની તો એને કેટલું મોટું ભાગ્ય પ્રાપ્ત થયું આ તિથિ મધ્યાહન સમયે ધર્મદેવનું પ્રાગટ્ય થયું છે ધર્મદેવનો જન્મ સાંભળીને ત્રિલોકીમાં રહેનારા દેવો અને સાધુ પુરુષો ખૂબ આનંદ પામ્યા બહુ આનંદ પામ્યા તેમનો જન્મ સાંભળીને તેત્રીસ કરોડ દેવો આવ્યા સૌએ હાથ જોડીને સ્તુતિ કરી સાવિત્રીની સાથે બ્રહ્મા આવ્યા ઉમંગવાળા શિવજી પાર્વતી સાથે આવ્યા શારદાને શેષ આવીને યશોગાન કરવા લાગ્યા નારદ તો નવતમ ગાન કરતા કરતા તાન તોડવા લાગ્યા ગણોની સાથે શિવજીએ નૃત્ય કર્યું ગંધર્વો અને અપસરાઓ પ્રસન્ન મનથી યશ ગાવા લાગી સિદ્ધો ચારનો વિદ્યાધરો મુનિજનો અપાર આવ્યા ને ધર્મ દેવના યશો ગાન કરવા લાગ્યા બધાય ધર્મ જન્મ સુનિ ત્રિલોકવાસી भयवे साधु दुहुल्लसि आये देव सुनी सुनीते तिसक्रोरि स्तवाना किने जोरी आये ब्रह्मा सावित्री ले संगा आये शिव गिरि जाले उमंगा સારદ શેષ કરત આઈ ગાના નારદ તોરતમતાના બધે આનંદ 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 વ્યાપી ગયો ધર્મદેવનો અવતાર થયો જાણીને અનેક પ્રકારના ઉત્સવો થયા આકાશમાં જય જય કારનો શબ્દ વ્યાપી ગયો ધર્મદેવ કી જય ધર્મદેવ કી જય ધર્મ પિતાની જય ધર્મ પિતાની જે આકાશમાં બધે ધર્મદેવની જે થવા લાગી એની શોભા કહી શકાતી નથી સુખકારી ધર્મદેવને જોઈને બધા જ નર અને નારીઓ આનંદિત થઈ ગયા સ્ત્રીઓ ઘર ઘરથી નીકળીને બધી મળીને ભાગ્યવતીને ઘેર આવી મંગળ ગીત ગાયા વધાય આપી અપાર શોભા હે રાજન મારાથી વર્ણવી શકાતી નથી ધર્મ જન્મોત્સવ કરનારા નર નારીઓએ દરવાજે નવ પલ્લવોના તોરણ બાંધ્યા ગજ મોતીના થાળ ભરીને સૌ વારંવાર વધાવા લાગ્યા સ્ત્રીઓના વૃંદોએ મળીને ઘણો જ સારરૂપ ઉત્તમ ઉત્સવ કર્યો તે પ્રસંગે ધર્મદેવનું ભવ્ય મુખ દેખીને ઘણી જ પ્રશંસા કરવા લાગી બધી બાઈઓ વખાણ કરવા લાગી કે આ કેટલો રૂપાળો છોકરો છે કેવા રૂપાળા દેખાય છે રડતા નથી હસ્યા કરે છે મંદ મંદ ઘણા તો જન્મે ત્યાંથી જ રો રો જ કરે અને ઘણા જન્મે ત્યારે એવા શાંત હોય ઘણાય છોકરા એવા હોય જન્મે ત્યારથી બહુ શાંત હોય હા પછી મોટા થઈને પાછા ધમાલી કરી એમ થાય કંઈ નક્કી નહીં ઘણી વખત બાળપણામાં મહારાજ કે કોઈનો સ્વભાવ શાંત હોય ને મોટો થઈને પછી સંગ જો એવો થઈ જાય તો એવા થઈ જાય ઘણા બાળપણામાં બહુ ધમાલી હોય અને પછી મોટા થાય હાવ શાંત થઈ જાય આવું પણ થાય પણ ધર્મદેવ આ તો મુક્તામાં છે જેનું મુખારવિન જોતા જ બાઈઓના મન ખેંચાય છે બધા ધર્મદેવના પ્રશંસા કરે છે આ નાનું બાળક કેટલું સુંદર છે એ સમયે જ્યોતિષના પ્રસિદ્ધ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા હવે મા બાપને તો હરખ થાય ને નામ પડાવવું છે એટલે જ્યોતિષ જાણવાવાળા બ્રાહ્મણો આ જાને એવાને બોલાવ્યા હા ખાલી 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 આ ગ્રહ નડે છે ને આ છે ને આ છે એવા કરી દે એવા નહીં અત્યાર તો હવે તો હવે તો પટેલે જ્યોતિષ જોતા થઈ ગયા છે પટેલે જ્યોતિષ લો એ જ્યોતિષ જોતા થઈ ગયા છે બ્રાહ્મણ જ્યોતિષ નહીં પટેલ જ્યોતિષ જોઈ દે એ બુકો વાંચે થોડું આ કરે એ જોતા થઈ ગયા છે એમ નહીં પવિત્ર જ્યોતિષ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા તેમને વાર ઘડી શુભ લગ્નને જોઈને જાતક અપાર ગુણ સંપન્ન થશે તેમ કહ્યું આ બહુ ગુણ સંપન્ન થશે જ્યોતિષીઓ જ્યોતિષશાસ્ત્ર જોઈ તેના સારરૂપ વચન કયા હે બાળ શર્મા તમારા પુત્રમાં સદગુણનો પાર નહીં રહે આહા તમારા પુત્ર તો એટલા સદગુણી થશે એટલા સદગુણી થશે આ પૃથ્વી ઉપર આ તો ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ છે આ વાત જ્યોતિષીઓની એવી પણ કહે છે કે જે ધર્મ રાખે છે ધર્મમાં તમામ સદગુણો છે એમ જ્યોતિષીઓ બાલ શર્માને કહે છે તો આપણે પણ એમાંથી વિચારવું જોઈએ કે જે ધર્મને રાખે ને એમાં બધા સદગુણો આવે અને જે ધર્મને છોડે ને એમાંથી બધા સદગુણો જાય સદગુણોને મેળવવા માટેનો રસ્તો જ ધર્મને રાખવો આપણો ધર્મ શું છે આપણને મહારાજે શું કીધું છે એને આપણે જો રાખીશું આપણે સદગુણી થશું અને એ ધર્મ જેટલો લોપાશે એમ સદગુણો ક્ષીણ થશે ધીરે 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 ખબર પણ નહીં પડે આપણને લાગશે હું તો સદગુણ છું ને સદગુણ છું ને પહેલાં સદગુણ આવી ગયા ધર્મ પાડ્યો એટલે પણ પછી જો ગાફલ થઈએ અને ધર્મ જો ક્ષીણ થાય તો ધર્મ જતા જતા સાથે સદગુણોને લઈને જાય છે ધર્મ એ સદગુણોનું પૂર્ણ સ્વરૂપ છે સદગુણોનું પૂર્ણ સ્વરૂપ એ ધર્મ છે ધર્મ જાય એટલે સદ્ગુણોનું પૂર્ણ સ્વરૂપે ખંડિત થાય અને સદગુણોનું સ્વરૂપ ખંડિત થતા એક પછી એક સદગુણો જતા જાય દુર્ગુનો આવતા જાય દુર્ગુણો આવતા જાય ઇટાલીની અંદર એક ઘટના ઘટી ગઈ મિલાન શહેર છે અને મિલાન શહેરની અંદર એક મોટો ચિત્રકાર પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામીએ આ દ્રષ્ટાંત લખ્યું છે અને સાગર મંથનમાં એ મિલાન શહેરની અંદર એક ચિત્રકાર એ ચિત્રકારને એમથી મારે ચિત્ર દોરવું છે આ બેહૂબ ચિત્ર કરે એવો ચિત્રકાર હતો પેન્ટિંગ એને મેન ઇન ગોડ આવું ચિત્ર બનાવવું હતું માણસમાં ભગવાનના દર્શન થાય ને એવું ચિત્ર આવે ચિત્રને પેન્ટરને શું હોય કે એક તો હામે કાંઈક જોઈએ એ પ્રમાણે જોઈને ચિત્ર કરે આપણા આપણે પાર્સદ છે નીલકંઠ ભગત ગુરુજીની કૃપાથી એટલા સરસ ચિત્રો બનાવે છે તમે બ્રહ્મવિદ્યામાં એ વચ્ચે જોયું હશે એમને મેડલ મળ્યો તો ત્યાં આગળ અને હજુ પણ અભ્યાસ કરે છે ઊંડો ચિત્રકાર છે મરાઈનો અભ્યાસ કરે છે બહુ સરસ ચિત્રો બનાવે આમ તમે આમ સામે બેઠા હો ને અહીં દોરી દે તમને જેવા બેઠા છે એવા દોરી દે એવા છે ગુરુજી પાસે જુઓ તો ખરા રત્નો કેવા ઓલા યોગીરાજ ભગત પારસદ છે તમે એના જુઓ છો ને યોગના ક્યારેક ક્યારેક આ કાર્યક્રમમાં હતા ને સદગુરુ સ્મૃતિમાં કેવા કેવા રત્નો યોગના છે ચિત્રના છે સંસ્કૃતના છે અંગ્રેજીના છે બધા છે ગાવાવાળા છે શ્રીજી સ્વામીજો કેવા બધા રત્નો મોટા પુરુષો એના આશીર્વાદ અને એની કૃપાથી શક્તિ ખીલતી હોય છે એ સ્વામીએ આ અરે ચિત્રકારે એક ચિત્ર બનાવ્યું એ ચિત્ર એને બનાવવું છે એટલે એ માણસ ગોતવા નીકળ્યો મિલાન શહેરમાં એને મિલાન શહેરની અંદર કોઈક એક વ્યક્તિઓ દૈવી દેખાયો એને લઈ આવ્યો મારે ચિત્ર બનાવવું હું તને થોડા રૂપિયા દઈશ પણ તું મારી સામે બેસ એટલે એને સામે બેસાડ્યો અને ચિત્ર એને દોરવાનું ચાલુ કર્યું ચિત્ર એ એટલી મોંઘી કિંમતે ઇટાલીમાં વેચાયું બહુ રૂપિયા એને આવ્યા અને ઓલાએ એને બહુ આપ્યા જેનું ચિત્ર બનાવ્યું હતું ને એને રૂપિયા બહુ આપ્યા કારણ કે બેઠો ત્યારે ચિત્ર બન્યું અને એવું ચિત્ર કે જેની અંદર આમ દૈવીપણાના દર્શન થાય કોઈ ભગવાન જેવો માણસ એમ એવા દર્શન થાય એવો વ્યક્તિ આ ચિત્રકાર બહુ ફેમસ થઈ ગયો પછી આઠ દસ વર્ષ થયા પછી એને એમ થયું કે મારે આવી એવું ચિત્ર બનાવવું છે ડેવિલ ઇન મેન કે મારે અરે મેન ઇન ડેવિલ મારે મનુષ્યની અંદર રાક્ષસના દર્શન થાય એવું મારે ચિત્ર બનાવવું છે મારે મનુષ્યની અંદર રાક્ષસના દર્શન થાય એવું ચિત્ર બનાવવું છે એટલે એને પછી પાછું માણસને ગોતવાનો શરૂ કર્યો એમાં આઠ દસ વર્ષ પછી પાછો કોઈ માણસ એને જે હાથ આવી ગયો એક હાથ લઈ આવ્યો કે આ રાક્ષસ જેવો દેખાય છે એને લાવીને બેસાડ્યો બેસાડીને એને ચિત્ર ચાલુ કર્યું ચિત્ર ચાલુ કર્યું એટલે ઓલાએ પોતાનું ચિત્ર જોયું આગળ આઠ વર્ષ પહેલાં એ જ હતો અને આઠ દસ વર્ષ પછી આ એ જ પાછો મળ્યો હવે ચિત્રકાર છે એને યાદ નથી કે આ એ જ વ્યક્તિ છે કારણ કે એને તો આવે એ જ વ્યક્તિમાં રાક્ષસીપના દર્શન થયા જેના દર્શન એને આઠ દસ વર્ષ પહેલાં ભગવત પણ આનાથી હતા ભગવાન જેવો દૈવી જીવ લાગ્યો એ જેને હવે આસુરી લાગ્યો એટલે એ નથી ઓળખતો એને લાવીને બેસાડ્યો ચિત્ર કર્યું અને ચિત્ર કર્યું ને ઓલાએ ચિત્ર જોયું એટલે ઓલો પોકે પોકે રોવા માંડ્યો આને નીચે લખ્યું ને કે માણસમાં રાક્ષસ માણસમાં રાક્ષસ આવું એનું ટાઈટલ આપ્યું ઓલો પોકે પોકે રડ્યો આ કે ભાઈ તું કેમ રડે છે હું તને પૈસા દેવાનો છું હું મેં તને કાંઈ મફત અહીં નથી બિહાડ્યો પૈસા હું આપવાનો છું તને ઓલો કે તમે આઠ વરસ દસ વર્ષ પહેલાં ચિત્ર બનાવ્યું હતું ને માનસમાં ભગવાન એ પાત્રય હું જ હતો અને આ માનસમાં રાક્ષસ એ પાત્રય હું જ છું એટલે મને રડવું આવે છે કે આ છેલ્લા આઠ દસ વર્ષથી મેં દારૂ પીધો કુસંગીઓનો સંગ કર્યો વ્યભિચાર કર્યો જે નથી કરવાના બધા જ ધંધા મેં કર્યા એના કારણે મારી દશા આવી થઈ મારો કહેવાનો અર્થ એ જ છે કે ધર્મ છે એ સદગુણોનું પૂર્ણ સ્વરૂપ છે જેટલો ધર્મ આપણી અંદર હશે એટલો જ આપણી આંખો આપણી વાણી આપણું બોલવું આપણું બેસવું આપણું ઊઠવું એ બધું નિર્મળ હશે ધર્મ જેટલો જ હશે એટલા કપટ છડ ને કેટલી પ્રકારની રમતોવાળું આપણું જીવન થઈ જશે એ સદ્ગુણો કદાચ ઉપરથી દેખાતા હશે પણ અંદરથી જીવન ખોખરું હશે કાંઈ નહીં મળે અંદર કાંઈ માલ નહીં દિવેલાનું ઝાડ ઉપરથી રૂપાળું લાગે એરંડી જેને કહેવાય અંદર છે ને હાવ પોલું હોય એવું થઈ જાય અને દુર્ગુણોનો અંદર વાસ થઈ જાય માટે આમાંથી એ પણ સમજવાનું છે અહીં આગળ જ્યોતિષ્યો કે છે તમારા પુત્રમાં સદ્ગુણોનો પાર નહીં રહે ધર્મની અંદર તો એટલા સદ્ગુણો આવશે શું વાત કરું બાલ શર્ આ તમારો પુત્ર આ તમારો પુત્ર એવી શુભ પળમાં ઉતર્યો છે કે ત્રિલોકીમાં સૌને સુખી કરશે અત્યારે જે આ અવતર્યા છે તે દેહધારી થઈને ધર્મદેવ સ્વયં પ્રગટ થયા છે આવું હરિકૃપા વિના હોય નહીં માટે આ બાળકનું નામ હરિપ્રસાદ જાણવું ભગવાનની કૃપા થઈ એટલે આ ભગવાનનો પ્રસાદ છે એટલે આમનું નામ હરિપ્રસાદ જાણવું ધીરજયુક્ત આ તમારા પુત્ર મહાન ધર્મ છે અને બીજું સુખદામ એવું દેવ શર્મા નામ રાખવું સુશોભિત શરીર અને સુંદર સ્વભાવને લીધે આ દેવ શર્મા કહેવાશે સુશોભિત શરીર છે અને સુંદર સ્વભાવ છે ધીરજવાળો મીઠો એટલે એને દેવ શર્મા કહેવાશે એ સાંભળીને બાલ શર્માના મનમાં ઘણો આનંદ થયો અને બ્રાહ્મણોને અપાર દાન દીધા આવું દીકરાની વાતો કરે એટલે રાજી થઈ જાય ને બાપ તો ખૂબ દાન આપ્યા જ્યોતિષીઓને અને બ્રાહ્મણોને ભિક્ષુકોને બોલાવ્યા અને એમને મોઢે માગ્યા દાન આપ્યા પ્રસન્ન થયેલા બ્રાહ્મણો ધર્મદેવની બહુ પ્રકારે સ્તુતિ કરીને પોતાને ઘેર ગયા બ્રાહ્મણોને દક્ષિણા મળે એટલે રાજી થાય એમાં પાછી ધર્મદેવની સ્તુતિ કરવાની બીજાની કંઈ કરવાની નહોતી બહુ સ્તુતિ કરી ધર્મદેવની પછી માતા પિતા બંને વિચાર કર્યો આ બાળકનો પ્રેમથી ઉછેર કરવો રાત દિવસ તેને છાતી આગળ જ રાખવો એને દૂર થવા દેવો નહીં અને એને નજર સામે હાજર જ રાખવો વાહ માતા પિતા કે છે આ છોકરાને આપણે નજરથી દૂર કરવો નથી માત તાત દોનુ કીન વિચારા કે જતન કરના કર પ્યારા ઉર પર રખના ન કરના દૂરા ની સદીનની કટરે હજુરા આને આપણી નજરથી આપણે ક્યારેય દૂર કરવું નથી છાતીએ લગાડીને રાખવો છે આ તો ધર્મ પોતે છે માતા પિતા આપણને એમ પણ સમજાવે છે તમે તમારા ધર્મને છાતીએ લગાડીને રાખો એની પણ નજર રાખો ચૂકી ના જશો નજર ધર્મ આપણો જાય એવી વાત કોઈની ના સાંભળવી ધર્મ આપણી આપણી પાસેથી આપણો જતો રહે એવો કોઈનો સંગ ના કરવો ધર્મ જેમાં જાય એવું કોઈને ખોટું લાગતું હોય તો ભલે લાગતું પણ આપણા ધર્મને સાચવવો ધર્મ રહેશે તો ધર્મનો લાલો ઘનશ્યામ કાલ આવશે જો ધર્મ ગયો તો ઘનશ્યામની કોઈ દિવસ વિચાર સંકલ્પે નહીં કરવાનો કે ઘનશ્યામ આવશે એમ ધર્મ ગયો એટલે પતિ ગયું પૂરું થઈ ગયું બાપ ના હોય દીકરો ક્યાંથી હોય એટલે ભાગ્યવતી માતા અને બાલ શર્મા પિતા મને તમને એમ સમજાવે છે કે અમે જેમ વિચાર કર્યો છે કે અમે ધર્મને પ્રેમથી ઉછેર કરીશું રાત દિવસ એને છાતી આગળ જ રાખવો છે દૂર થવા દેવો નથી અને નજર સામે હાજર રાખવો છે એમ તમે પણ અમારા બાળકને આવી રીતે હાચવજો તમે પણ નજર સામે રાખજો તમે પણ એને પ્રેમથી ઉછેરજો આજે જેટલો ધર્મ છે એના કરતાં કાલ વધારજો એટલે ઉછેર્યા કહેવાય ધર્મદેવને મોટા કરવા હોય એટલો ને એટલો ના રાખવો ગણાત કે બહુ થઈ ગયું શું બહુ થઈ ગયું હજુ વધારો એના લેવલ સુધી પહોંચવાનું મહારાજે કીધું એમાં કોઈ જગ્યાએ ફેરના પડે એવા થઈ જઈએ તેથી ધર્મપિતા મય આપણે થયા કહેવાઈએ ત્યાં સુધી આપણે ધર્મપિતા હજુ નાના કહેવાય એટલે માતા પિતા જેમ પ્રેમથી ઉછેરવાનો સંકલ્પ કરે છે ને એમ આપણે પણ આપણા આત્યંતિક કલ્યાણ અર્થે મહારાજને રાજી કરવા માટે ધર્મને પ્રેમથી ઉછેરવા પ્રેમથી હાચવવા પ્રેમથી છાતીએ લગાડી રાખવા પ્રેમથી એની હામું જોયા કરવું ભૂલવા નહીં કે આ મારો ધર્મ છે એમ ભૂલી ના જવું સતત યાદ રાખવું કે આ મારો ધર્મ છે આ મારો ધર્મ છે મહારાજે કીધું છે ધર્મ એટલે મહારાજે કીધું છે ધર્મ મહારાજે કીધું છે મારાથી આમ કેમ થાય બસ આવું જો વિચારીએ તો મહારાજ રક્ષા કરે માતા પિતા બાળકને હેતથી રમાડતા પ્રેમથી પારનામાં ઝુલાવતા ઘરનું કામકાજ કરતાં કરતાં પણ મનની વૃત્તિ તો ઘણું કરીને બાળક ધર્મદેવમાં જ રાખતા માતા પિતાને બાળક ભૂલાતું જ નથી ધર્મદેવ છે જ એવા આપણે ગમે એટલું કામકાજ કરીએ ગમે એવા પ્રસંગોમાં જવાનું થાય પણ આપણી વૃત્તિ તો આપણા ધર્મમાં જ રહેવી જોઈએ કે મારો ધર્મ શું છે લગ્ન પ્રસંગમાં જઈએ અને પાર્ટીમાં જઈએ અને ત્યાં ભૂલી જઈએ બધું જગતનું વાતાવરણ હોય અહીં સંતો ભેગા આવે ત્યારે ખરેખર આપણે બ્રહ્મનિષ્ઠ ભગત થઈ ગયા હોય એવા થઈ ગયા હોઈએ કથા સાંભળવા બેહીએ ત્યારે અને પછી જ્યાં એવું જગત હોય અને જગતની અંદર જઈએ ને જગતની પાર્ટીના ઢોલ વાગતા હોય લગ્નની અંદર જે તે ફિલ્મના ગીતો વાગતા હોય ને બધું વાગતો હોય ન્યાય કૂદવા માંડીએ તો સમજવું કે આપણી દ્રષ્ટિ ધર્મ ઉપર નથી નથી આપણા ઘરના પ્રસંગો આપણા લગ્ન પ્રસંગો આપણા બેબી સાવરો આ બધું જ ધર્મમય શ્રીજી મહારાજને મંજૂર હોય એવું થવું જોઈએ હમણાં જો અશ્વિન ભગતના દીકરીના દીકરીનો એ કર્યો ત્યારે ત્યાં આગળ બધી કેસેટો વાગી તો કે કઈ તો કે જે રાસની હતી સંતોની ગાયેલી મહારાજના કીર્તનો એવા બધા કીર્તનો વાગ્યા ને બસ એવી બર્થડે પાર્ટી કરો એક વખત નહીં હજાર વખત કરો સંતો રાજી તમે સંસારમાં છો કરો કશું ના કરશો એમ નહીં તમે બધા જ ઉત્સવો જે પ્રમાણે જગત ચાલી રહ્યું છે એ પ્રમાણે ચાલવું પડે પરંતુ શ્રીજી મહારાજને છોડીને નહીં શ્રીજી મહારાજના મતને છોડીને નહીં એને છોડીને કાંઈ નહીં એને રાખીને બધું એવી રીતે કરો ગૃહસ્થ આશ્રમમાં છો તમે તમારે બધું કરવું જ પડે આજે તમે તમારા છોકરાઓને કંઈ ફરવા ના લઈ જાઓ તો ના ચાલે આજનો યુગ છે તમારે એને લઈ જવા પડે પણ એને લઈ જાઓ પણ એની પૂજા પેટીઓને સાથે રાખો ત્યાં પૂજા કરો ને આરતી કરો સ્તુતિ કરાવો એની પાસે હાંજનો ટાઈમ થયો ચાલો આપણે આરતી કરી લઈએ તમે ભલે ઓલું ક્રૂઝર ક્રૂઝમાં ફરવા ગયા હો હવે હાથ દી તમે સ્ટીમરમાં સ્ટીમરમાં બેઠા હો પણ ભલે તમે હવારની આરતી ત્યાં આગળ કરો છોકરાઓને સાથે લઈને જાઓ જાઓ ના નથી અમારી જાઓ ઘરેથી જમવાનું લઈ જાઓ ત્યાંથી જે જમાય એવું હોય ભગવાનને આપણને આજ્ઞા કરી એવું લો એ લઈને જમો એ છોકરાઓની માનસી પૂજા કરાવો એને સાથે ફેરવો એને મોજ પણ કરાવો રમાડોય ખરા અને રાત પડે ત્યાં કહો ચાલો આપણે આરથી ચેષ્ટા કરીએ આવું કરો આવું કરશો તો એ ધર્મ પાડીને તમે સંસારમાં રહ્યા કહેવાઓ કશું છોડવાની જરૂર નથી ક્યાંય નથી જવું એવું નથી ક્યાંય ના જશો બધે જાઓ પણ ભગવાનને ભેગા રાખીને જાઓ ધર્મની બાજુ નજર આપણી જોઈએ ભગવાનનો ભક્ત જ્યારે ધર્મને ભૂલે છે ને ત્યારે બહુ મોટી થાપ ખાઈ જાય છે કેટલું નુકસાન થાય એનાથી કેટલું મોટું નુકસાન થાય આ જગતની મોબતથી આપણને શું મળવાનું માટે ભગવાનના ભક્તો આપણે બધા હું તમે સાવધાન બનીએ હરકભેર પુત્રને લાલ રડાવતા દૂધ સાકર પાતા સારા પકવાન ખવડાવતા હારા હારા પકવાન જમાડવા આમ કરતાં તે થોડા થોડા મોટા થયા એટલે મુખથી બોલવા લાગ્યા કાલું કાલું જ્યારે તે કાલી કાલી તોતડી બોલી બોલતા ત્યારે માતા પિતા ઘણું પ્રસન્ન થતા હતા આનો અનુભવ તમને હોય જ છોકરા તોતડું બોલે ત્યારે કેવું વાલું લાગે ભગત શ્રીજી જ્યારે તોતડું બોલે ત્યારે કેવું વાલું લાગે બસ આ તો ધર્મપિતા બોલે છે તો વાલું લાગે જ ને બાલચંદ્રના જેમ રાત દિવસ વધે તેમ દેવ શર્મા મોટા થવા લાગે ભાઈ જે દિવસથી ધર્મનો જન્મ થયો એમ જોયું તે દિવસથી સાધુ પુરુષો સુખી થયા જે અધર્મી અસુર લોકો હતા તેમના હૃદયમાં અચાનક ભય ઉત્પન્ન થવા લાગ્યો ભૂમિ ઉપરના નગરો ગામો અને ગોવાળોની વસ્તીમાં સર્વત્ર સૌના હૃદયમાં એ સમયે આનંદ થયો યજ્ઞ કુંડનો અગ્નિ ધુમાડા વિનાનો પ્રજ્વિત પ્રજ્વલિત થયો આકાશમાં મંદ શીતળને સુગંધી પવન વાવા લાગ્યો સત્પુરુષોના ચિત્ત નિર્મળ થયા પરમ પરમપૂણિત મનમાં શાંતિ થઈ નદી સરોવર કુ કુવા વાવોમાં નીર સ્વચ્છ થયા અને સર્વેએ કિનારા પણ નિર્મળ થયા સિદ્ધો ઋષિમુનિઓ દેવો સમસ્ત નારીઓએ પોતાના હૃદયમાંથી અધર્મના વિચારોને નાશ કરી દીધો પરમ નિપુના ધર્મ કરોડો વર્ષ જીવે આશીર્વાદ દીધા એવા સૌએ પ્રસન્ન થઈને આશીર્વાદ દીધા સત્ય ધર્મ વાળા અમારું આવે પત્તું ગયું અને મંદ પડી ગયા જેઓ ધર્મને લીધે ધીરજવાળા હતા તે તો સુખ દુઃખ હર્ષોક ભૂખ તરસ માન અપમાનમાં સમાન ભાવનાવાળા રહ્યા બાળ શર્માએ તો પોતાના પુત્રને મહાયોગેશ્વર જેવા દેખ્યા જ્યારે જન્મથી આઠ વર્ષ થયા ત્યારે ધર્મદેવનો યજ્ઞો પવિત્ર સંસ્કાર કર્યો બ્રાહ્મણોને આઠ વર્ષે જનોય આપે એ યજ્ઞો પવિત્ર સંસ્કાર કર્યો બાલ શર્માએ સામવેદી વિપ્રને બોલાવ્યા યજ્ઞો પવિત્ર ઉત્સવ કરાવ્યો તે સારો અવસર જોઈને પિતા બાલ શર્માએ વિપ્રોને ઘણા પ્રકારનું દાન દીધું ધર્મદેવે મસ્તકે પંચકેશ રાખ્યા પછી બ્રહ્મચર્ય આશ્રમ ચાલુ થયો એટલે પંચકેશ રાખ્યા જટા રાખી વર્ણીના વેશમાં દ્રઢપણે ધારણ કર્યો ગાયત્રીનો મંત્ર લીધો વેદ અધ્યયન સાથે તેનો રહસ્યાર્થ સમજી લીધો બધું બધું જ આ શીખ્યા વેદ પુરાણ ઇતિહાસ એ બધાનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી ધર્મદેવ જ્યારે બાર વર્ષના થયા બાર વર્ષના થયા એટલે આઠ પ્લસ બાર ગણવાના એટલા વર્ષ થયા ત્યારે પિતા બાળ શર્માએ તેમને કહ્યું હું ચાહું છું હવે તમે ગ્રહસ્થાશ્રમ સ્વીકારો બાલ શર્માએ આવે નિવેદન કર્યું કે તમે ગ્રહસ્થ આશ્રમને સ્વીકારો સર્વ સદગુણોને સૌંદર્યમાં પોતાને સમાન કોઈ કન્યાને જોઈને તમે તેને વરો આવી ગયો પોઈન્ટ મુખ્ય આ કરો તમે મારા મનમાં તમારે માટેના આવા વિચાર છે તેને તમે માનો ગ્રહસ્થ આશ્રમમાં રહીને ધર્મનું પાલન કરો તેનાથી તમારા ધર્મની વૃદ્ધિ ઘણી થશે તે વખતે વ્યવહાર કુશળ ધર્મે પિતાના વચનને માન્ય રાખ્યું સારું પિતાજી તમે કહો છો તો યોગ્ય કન્યાને જોઈ તમારી ઈચ્છા મુજબ ગ્રહસ્થ આશ્રમમાં રહીને ભગવાનનું ભજન કરીશ આવી રીતનું ધર્મદેવે પોતાના પિતાનું વચન સ્વીકાર્યું છે આવી સદગુરુ સમયે ઉત્તમ રાજાને ધર્મદેવના પ્રાગટ્યથી ધર્મદેવ લગ્ન કરવા માટે પિતાની આજ્ઞાથી તૈયાર થયા ત્યાં સુધીની કથા સંભળાવી એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામ સાગરના પ્રથમ પુરમાં પાંડે કનહિરામનો પરિવાર અને ધર્મદેવનો જન્મ તથા સદગુણો કયા એ નામે સોળમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ માત્મજમ વાસુદેવમ